નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. કોર્પોરેશનની બજેટ લક્ષી સભા મુલતવી આવતીકાલે યોજાશે. બુધવારના રોજ મળેલ કોર્પોરેશનની બજેટ લક્ષી સભા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનના નિધનના પગલે શોકદર્શક ઠરાવ બાદ મુલતવી રાખવામાં આવી છે. હવે આગામી સભા આવતીકાલે ગુરુવારના રોજ સવારે 11 કલાકે મળવા પામશે. વડોદરા કોર્પોરેશનની બજેટ અંગેની સામાન્ય સભા આજરોજ કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મળી હતી. જોકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હિતેશ પટનીનું અવસાન થયું હોય શ્રદ્ધાંજલિ પાઠવી શોકદર્શક ઠરાવ બાદ મુલતવી રાખવામાં આવી હતી. આવતીકાલે ગુરુવારે મળનારી સભા દરમિયાન કોર્પોરેશનનું વર્ષ 2022-23નું રિવાઇઝડ અને 2023-24નું ડ્રાફ્ટ બજેટ તથા તે અંગેની દરખાસ્ત અંગે સ્થાયી સમિતિના ઠરાવના નિર્ણય અંગે આખરી નિર્ણય થશે. તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વ્યવસ્થાપક મંડળની મળેલી બેઠકમાં વર્ષ 2023-24નું રૂપિયા 198.50 કરોડનું બજેટ સુધારા વધારા સાથે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકાર દ્વારા રૂપિયા 197.75 કરોડનું બજેટ સમિતિમાં રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સમિતિએ રૂપિયા 75 લાખનો વધારો કરી રૂપિયા 198.50 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું અને કોર્પોરેશનમાં મંજૂરી માટે મોકલ્યું હતું, જે અંગે પણ સભામાં આખરી નિર્ણય લેવામાં આવશે. આજે વડોદરા મહાનગરપાલિકાની જે સામાન્ય સભા મળી હતી તે મુલતવી રાખવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા હસ્તકના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શ્રી હિતેશભાઈ પટનીનું 52 વર્ષના ઉંમરે 28/2ના દિવસે દુઃખદ અવસાન થયું છે. અને એ દુઃખદ અવસાનમાં આજે આ મળેલી સામાન્ય સભા શોકની અને દુઃખની લાગણીની નોંધ લે છે. હિતેશભાઈ પટની 1995થી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત હતા અને 25 જાન્યુઆરીના રોજ વડોદરા મહાનગરપાલિકા હસ્તકની જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સંસ્થા છે એના એ ચેરમેન હતા. જ્યારે ચેરમેનનો ભાર સંભાળ્યો ત્યારે શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષણનું સ્તર ઊંચું જાય એની માટે એમને લગભગ 20-25 શાળાઓ સ્માર્ટ અને 16 બાલવાડીનું એમને આયોજન કર્યું અને તેઓ અનેક સંસ્થાઓમાં કાર્યરત હતા. બેટાના પૂર્વ પ્રમુખ હતા. એમના પટની મૂળ સમાજમાં પણ ખૂબ સારી રીતે આગળ પડીને કામ કરતા હતા એવા શ્રી સ્વર્ગસ્થ હિતેશભાઈ પટનીનું જ્યારે અવસાન થયું છે ત્યારે એમના કુટુંબીજનો પર જે આઘાત લાગ્યો છે એમને આ આઘાત સહન કરવાની ઈશ્વર શક્તિ આપે અને એમના આત્માને જે શાંતિ બક્ષે એવી પ્રાર્થના કરું છું. આજની સભા આવતીકાલે 16 તારીખે સવારના 11 વાગે સભા ખંડ